કચ્છની સૌથી મોટી ગૌશાળાના સ્થાપક અને ગૌપ્રેમી એવા ભાનુશાલી સમાજના અગ્રણી મનજી બાપુને રાજકીય પક્ષ બદલી નાખવા નહીં તો હાથ કાપી નાખવાની ધમકી આપવામાં આવી છે, જેથી કરીને સમગ્ર કચ્છના ભાનુશાલી સમાજ તેમજ મુંબઈ ભાનુશાલી સમાજના લોકોમાં નારાજગી ફેલાઈ છે. નલિયા ખાતે સમાજના 25-30 ગામના આગેવાનોએ બેઠક યોજીને મામલતદાર, જિલ્લા ચૂંટણી અધિકારી, ગૃહપ્રધાન, એસપી, ડીવાયએસપી, પીઆઈને આવેદનપત્ર આપ્યું છે. સંસ્થા દ્વારા સેવાધામ રાતા તળાવ ખાતે સેવાકીય કાર્ય તથા ગૌ સેવાની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ સંસ્થાના સંસ્થાપક મનજીભાઈ 26/11 રાતે સૂતા પછી શારીરિક તાસીર મુજબ 3-4 વખત બાથરૂમ જવાનું થતું હોય છે, ત્યારે વહેલી સવારે એટલે કે 27મી તારીખે 4:15 વાગ્યાની આસપાસ રૂમની બહાર નીકળ્યા બાદ રાતા તળાવના સંકુલના કમ્પાઉન્ડની દિવાલ પાછળથી એક અજાણ્યા શખ્સે પડકાર કર્યો હતો કે મનજી ભાનુશાલી કોંગ્રેસના પટ્ટા પહેરીને ફરે છે, તે ઉતારી નાખજે અને આવતીકાલ સાંજ સુધી જો હાથમાં ભાજપનો પટ્ટો નહીં હોય તો તારા હાથ કાપી નાખીશું તેવી ધમકી આપવામાં આવી હતી. જવાબમાં મનજી ભાનુશાલી દ્વારા પણ તેને પડકારવામાં આવ્યું અને આવતીકાલે શા માટે, અત્યારે જ આવું છું, તું ઊભો રહે, પરંતુ ત્યાં સ્થળ પર જતા રહેતા એ અજાણ્યા શખ્સ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આ સમગ્ર બાબતે સર્વપ્રથમ નલિયાના પીએસઆઈને ફોન કરીને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ તેઓ ઘટનાસ્થળે આવીને હકીકત પણ જાણકારી મેળવી હતી. આ ઘટનાથી સમગ્ર કચ્છ જિલ્લાના ભાનુશાલી સમાજ તેમજ મુંબઈના ભાનુશાલી સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. નલિયા ખાતે 20-30 ગામના લોકોએ બેઠક યોજી તાત્કાલિક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જુદા જુદા અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જો તાત્કાલિક ધોરણ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ભાનુશાલી સમાજ દ્વારા આંદોલન કરવામાં આવશે તેમ સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું. આમ કોંગ્રેસનો પટ્ટો કેમ પહેરે છે, આવતીકાલથી ભાજપનો પટ્ટો કે પહેરજે તેવી દબંગગીરી કરવામાં આવી હતી અને જો નહીં પહેરવામાં આવે તો તારા હાથ કાપી નાખીશું તેવી ધમકી આપી હોવાની પણ તેઓએ જણાવ્યું હતું. ત્યારે સમાજની બેઠક યોજાઈ અને બેઠકમાં શું નિર્ણય લેવાયો તે આપ સાંભળો. દેશ માલિકના પ્રમુખ છો આપ, ગઈકાલે 2 દિવસ અગાઉ મનજી બાપુ સાથે તેઓને ધમકી મળી, શું કહેશો? તારીખ 27 બધાની સાથે જે ઘણા માણસો બધા ગામોગામથી આવ્યા હતા એમાં જે અમારા સમાજના દરેક વ્યક્તિએ એ જ કીધું છે કે મનજી બાપુ નથી, આપણી સાથે થયો છે, એટલે આપણે બધા એક થઈને એને જવાબ આપવાનો છે. તો તંત્ર દ્વારા હું એ જ કહું છું કે તંત્ર દ્વારા એ તપાસ પૂરેપૂરી થાય અને એનો ભેદ બહાર આવે. 24 કલાક થઈ ગયા, આજે સુધી પોલીસે એફઆઈઆર પણ નથી નોંધી. અમે આવેદન પત્ર આપ્યું છે ને પોલીસને બી અમે કહી દીધેલું છે કે વહેલીમાં વહેલી તકે ત્યાં સાહેબ પોતે આવેલા પીએસઆઈ ને એમણે અમને આશ્વાસન આપ્યું છે કે વહેલામાં વહેલી તકે અમે એની ધરપકડ કરશું, તમે ચિંતા કરતા નહીં. આજે પણ 2 પોલીસ વાળા રાતના ત્યાં ગોઠવી આપ્યા છે. 24 કલાકમાં ફરિયાદ લઈ ગયો, આજે સુધી ફરિયાદ નથી નોંધાવી પોલીસ મારફતે. તો અમે ઈ પણ કહીએ છીએ સરકાર તથા પોલીસ તંત્ર. હું ભાનુશાલી દેશ મહાજનનો આજીવન પ્રવીણચંદ્ર બાબુભાઈ ગામનું દાદા. આ જે વસ્તુ બની છે તે હકીકતમાં કોઈ અસામાજિક તત્વો દ્વારા જે ધમકી આપવામાં આવી છે એટલે ખરેખર દુઃખદ ઘટના છે કે જે માણસ આટલી બધી સેવા કરતો હોય કચ્છમાં આવીને, કે 10,000 સુધીની ગાયોની વ્યવસ્થા એ મનજી બાપુએ કરી છે. આજે અન્નક્ષેત્ર ચાલુ છે, કોરોના કાળમાં જે માણસે દરેક સમાજની, અહીંયા નથી કે આ ગાય હિન્દુની કે મુસલમાનની, દરેક સમાજની, દરેક સમાજ સાથે બેઠેલા માણસને જો આવી ધમકી આપવામાં આવે તો આ અમે ભાનુશાલી સમાજના આગેવાનો સહન કરી શકીએ એમ નથી. માટે આના માટે આજે ભેગા થઈને જે કંઈ પણ અસામાજિક તત્વો દ્વારા જે કરવામાં આવેલું છે એની સાથે પોલીસ અને તંત્ર દ્વારા પૂરેપૂરી એને તપાસ થાય એ માટે અમારી માંગણી છે. અને ખરેખર શબ્દોમાં અમારી સમાજ વખાણે છે એટલું કહું. હું અરવિંદ ભાનુશાલી અરવિંદ ભાનુશાલી આપણે ઓધરામ સત્સંગ મંડળના મંત્રી તરીકે સેવા આપી રહ્યો છું.
આપણે જોયું કે ત્રણ દિવસ અગાઉ આપણે જે અબડાસાના છેવાડાના વિસ્તારમાં એક ધામ આવેલું છે રાતા તળાવ વાલારામ મહારાજ પાંજરાપોળ. હવે એ ધામમાં એટલી બધી સેવાઓની પ્રવૃત્તિઓ થાય છે, આજે પણ આપણા ગૌવંશના નિભાવો થાય છે, માનવ સેવાઓ થાય છે, મેડિકલનું કોઈ પણ કાર્ય હોય એ ક્ષેત્રમાં થાય છે. એના સ્થાપક અમારા ભાનુશાલી સમાજના અને આદરણીય સ્થાન ધરાવતા એવા શ્રી મનજી બાપુને બે ત્રણ દિવસ અગાઉ કોઈક અસામાજિક તત્વ દ્વારા, અજાણ્યા તત્વ દ્વારા ધમકી મળેલી છે, હાથ કાપવાની અને મારી નાખવાની ધમકી. આના ધમકીના પડઘા એવા પડ્યા છે કે અમારા દેશ વિદેશમાં મુંબઈ હોય કે ગુજરાત હોય કે કચ્છ હોય ત્યાં બધા ભાનુશાલી સમાજના જે વ્યક્તિઓ છે એમને એકદમ આક્રોશ ફેલાણો છે. અને આમાં એવી રીતે છે, ખાલી ભાનુશાલી સમાજના નથી મનજીભાઈ, એવું છે કે અધર સમાજના પણ ત્યાં વ્યક્તિઓના અમારે ત્યાં આવ્યા છે કે અમે તમારી સાથે જોડાવા તૈયાર છીએ, શું છે એના માટે જો પોલીસ પ્રશાસન અને સરકારશ્રીની વિનંતી છે અને માંગણી છે, અમારી વિનંતી તો છે જ, સાથે સાથે માંગણી છે કે આપ જો એની ઉપર પગલાં નહીં લ્યો અને FRI કરી અને વહેલી તકે, જલ્દીમાં જલ્દી વહેલી તકે એ લોકોની તપાસ કરવામાં આવે, ધરપકડ કરવામાં, અમારી માંગણી એ જ છે, રણનીતિ એ જ છે કે જો આ રીતે જો તમે એમાં ઢીલ વરતશો તો અમારે આગળની જલ્દ કાર્યક્રમ અમે આપવામાં આવશે. કારણ કે મનજી બાપુ એક એવી વિરલ વ્યક્તિઓ છે કે જે સામાજિક છે, ધાર્મિક તો છે, સાથે સમાજની સાથે પણ એટલા સંકળાયેલા છે, અધર કેટલીક બધી સમાજો સાથે સેવા કાર્ય થાય છે. રાતા તળાવે નાત જાતના ભેદભાવ સિવાયની સેવાઓ થાય છે. ને એમનું અત્યારે એક કાર્યક્રમ છે ગૌવંશ માટેનો, જે પાંજરાપોળનો એમણે અગાઉ ઉપવાસ ઉપર પણ બેઠેલા હતા, એ પણ હમણાં એક મેટર હમણાં ચાલી રહી છે. ખાલી રાતા તળાવની ખાલી મતલબ કે ગૌ આના ગૌશાળા માટે નથી, આખા ગુજરાતની જેટલી પણ ગૌશાળાઓ માટે છે એનો પ્રશ્ન લઈને અમે ગાંધીનગર પણ એ એક પ્રશ્ન ચાલુ જ છે. ને આ વચ્ચે આ જો બનાવ બનતા હોય અને કોઈ એવી રીતે આવી અને ધામ ઉપર ધમકી દઈ જતું હોય તો ખરેખર શરમજનક વાત છે. અને અમારો ભાનુશાલી સમાજ અને બીજી પણ સમાજો અમારી સાથે જોડાઈ અને આને સખત સખત શબ્દોમાં વખોડે છે. સરકાર અને પોલીસ તંત્રને વિનંતી છે કે જલદ આપ જલ્દીમાં જલ્દી એના ઉપર પગલાં લ્યો. અરવિંદભાઈ, ખાસ કરીને અરજી ક્યાં ક્યાં આપી છે પોલીસમાં અને ચૂંટણી? હાજી, અમે અરજીઓ એ દિવસ સવારના જ, અમને આજે જ્યારે ખબર પડી, માહિતી મળી એટલે ફોન આવ્યા, એટલે અમે રાતા તળાવે ત્યાં પહોંચી ગયા અને અમે અરજી SP સાહેબ, પોલીસ તંત્રને, ગૃહ પ્રધાનને અને આપણે ચૂંટણી કમિશનરને અને મામલતદારશ્રીને પણ અમારે આવેદનપત્ર આપવામાં આવેલા છે કે આ એક ચૂંટણી પંચને પણ એક છે કે ભાઈ આમાં ક્યાંક ચૂંટણી પંચનો પણ જે આપણે ભંગ થતું હોય તો એના ઉપર પણ કાર્યવાહી કરવામાં કારણ એ જાય અને મોટો એ જાય કે એની કે ધમકી એટલી ભલે
મંજી બાપુ કે જે